ભાવનગર લેટ્સ રન મેરેથોન દોડનું આયોજન શહેરના જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જવાહર મેદાન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર મેયર, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભાવનગર આઈજી અમિતકુમાર વિશ્વકર્મા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે 6 કલાકે મેરેથોન દોડને આમંત્રિત મહેમાનો દ્વારા ફ્લેગ ફરકાવી દોડની શરૂઆત કરવામાં આવી હતી. મેરેથોન દોડમાં ભાગ લેનાર લોકોને કોઈ અડચણ થાય નહીં તે માટે મેરેથોન દોડના રૂટમાં સવારના 5 વાગ્યાથી બપોરના 11 કલાક સુધી તમામ પ્રકારના વાહનો ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. મેરેથોન દોડમાં ભાગ લેનાર તમામ લોકોને કેપ, રિસ્ટબેન્ડ, ટી શર્ટ સાથે મેરેથોન દોડ લગાવવામાં આવેલ. દોડવીરો માટે તંત્ર દ્વારા મેડિકલ સેવા તેમજ શક્તિવર્ધક પીણાના સ્ટોલો રસ્તા પર ગોઠવવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ બાળકો અને દોડમાં ભાગ લેનાર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મેરેથોન દોડમાં રનર્સના ઉત્સાહને વધારવા માટે રસ્તાઓ પર લોકોએ ચીયરઅપની બૂમાબૂમ કરી ઉત્સાહ વધાર્યો હતો. આ મેરેથોન દોડમાં યુવા વર્ગની સાથે વડીલો પણ દોડમાં ભાગ લેવા આવ્યા હતા. રસ્તાઓ પર સ્કૂલના બાળકો દ્વારા પણ રનર્સનો ઉત્સાહ વધારવા તેમજ સમાજને ઉપયોગી એવા બેનરોના સ્લોગન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દોડમાં પ્રથમ વિજેતાને રૂપિયા 1 લાખ, બીજા નંબરને 60,000 અને ત્રીજા નંબરના વિજેતાને રૂપિયા 40,000, ચોથા નંબરે રૂપિયા 20,000 અને પાંચમા નંબરને રૂપિયા 10,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. આ હાફ મેરેથોનને સફળ બનાવવા માટે ભાવનગર પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને ભાવનગર મહાનગરપાલિકાએ ભારે જહેમત ઉઠાવી હતી. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.